વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ઉમેદવારોની યાદી અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. જી હા, ભાજપના નેતાઓ પાસેથી લખાણો લખાવવામાં આવ્યા હોવાનું જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, યાદી જાહેર કરતા પહેલા દિલ્હીમાં બેઠક કરવી પડી હતી. નારાજગીના કારણે મોટા માથાઓને ટિકિટ નહીં આપીએ. બે દિવસ પક્ષ પલટો કરનારી બેઠક પર સિંગલ નામ સામે આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે વિશ્વાસ મૂકીને ગયા છે તેમની સાથે ભાજપ ખેલ કરશે. ભાજપના નારાજ દાવેદારોને કોંગ્રેસ ટિકિટ નહીં આપે તેવું પણ કહ્યું છે. સાથે સાથે ભાજપની યાદી જાહેર થઈ અમારી પણ ટૂંક જ સમયમાં થશે તેવું પણ જગદીશ ઠાકોરે કહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની જે યાદી જાહેર થઈ છે એ પહેલાં આખા દેશની ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નેતૃત્વ, ભાજપનું રાજ્યનું નેતૃત્વ, 3 કલાક એમણે કઈ સીટ ઉપર શું કરવું એની ચર્ચા નથી થઈ. કોને નથી લડાવવા અને નહીં લડાવીએ પછી ભાજપમાં બળવો કરે એવા કેવા છે, એવા લોકોને દબાવવાની ડરાવવાની જે રાજનીતિ થઈ અને પછી લખાણો લેવામાં આવ્યા કે હું નહીં લડું, પાર્ટીના હિત માટે ચૂંટણી નહીં લડું અને પાર્ટીને હું મદદ કરીશ. મદદ કેવી થાય છે આવતા દિવસોમાં તમને ખબર પડશે. અમારા કાર્યકરોની નારાજગીના ભોગે અમે કોઈને ટિકિટ નહીં આપીએ. સૌથી પહેલી પસંદગી છે અમારો કાર્યકર. 27 વર્ષથી જે કાર્યકર કોંગ્રેસનો તાકાતથી ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરી રહ્યો છે, એ કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છે, એના ભોગે ગમે એટલા મોટા માથા આવશે એને કોંગ્રેસ ટિકિટ નહીં આપે એવું મારું માનવું છે. 2 લોકો હમણાં જ ગયા, એ 2 લોકોની સામે જે કંઈ તમારા મીડિયાના મિત્રો ત્યાં સ્થાનિક હોય એમને પૂછો કેટલો વિરોધ છે, અને બેસીને સિંગલ નામ બંને સીટો ઉપરથી અમારી પાસે આવી રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના લોકો ગયાને ટિકિટો લીધી છે આ પહેલાંથી અમને ખબર હતી, અને એમના માટેની અમે પણ રણનીતિ બનાવી છે. એક પણ ભાજપમાંથી જીતવાના નથી.